મજામાં ને મિત્રો, આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું? બધી લાઇનિંગ જોઈ, બરાબર? એ લાઇનિંગ તો તમે તમારી ચોપડીમાં પૂરી કરી જ દીધી હશે, બરાબર? એ લાઇનિંગ જો તમને કમ્પ્લીટ આવડી ગઈ હોય તો હવે આપણે કેપિટલ લેટર્સ કરવાના છીએ, બરાબર? કેપિટલ લેટર્સ એટલે પહેલી એબીસીડીના જે આલ્ફાબેટ હોય એને શું કહેવાય? કેપિટલ લેટર્સ, બરાબર? હવે આમાં બધી લાઇનિંગો જ છે. તમે જોશો કે અહીંયા શું છે? એ ફોર એપલ, એપલ એટલે સફરજન, બરાબર? હવે તમારે શું કરવાનું છે? આ સફરજનમાં કલર પૂરવાનો છે. કેવા કલરનું હોય ભાઈ સફરજન? રેડ કલરનું, એટલે લાલ. આમાં રેડ કલર પૂરી દેવાનો તમારે, બરાબર? સરસ રીતે કલર પૂરવાનો. કલર પૂરવાની પણ તમને રીત બતાવું, બરાબર? કલર કેવી રીતે પૂરવાનો? પહેલા એની બોર્ડર કરી દેવાની, બરાબર? એની બોર્ડર પહેલા કમ્પ્લીટ કરી, આખી બોર્ડર મસ્ત રીતે કમ્પ્લીટ કરી દેવાની પહેલા, એટલે કલર છે ને એ બહાર જાય નહીં, બરાબર? આવી રીતે તમે બોર્ડર કરી લીધી આખી, પછી એના અંદર અંદર જ સરસ રીતે કલર પૂરી દેવાનો, એટલે તમારું સફરજન સરસ થઈ જશે અને કલર બહાર પણ નહીં આવે, બરાબર? હવે આપણે જોવાનું છે એ, બરાબર? તો એ કેવી રીતે લખવાનું છે આપણે, બરાબર? રેડ લાઇનથી શરૂઆત કરી અને બ્લુ લાઇન સુધી આપણે લેવાનું છે, બરાબર? નીચે આવવું જોઈએ નહીં, નહીં તો અક્ષર કેવા લાગે ભાઈ? ગંદા, બરાબર? તો કેવી રીતે લખવાનું છે? પહેલા ઉપર ટપકા આપેલા છે, જુઓ બધામાં, બરાબર? એ પહેલા શું કરવાના છે આપણે? જોઈન કરવાના છે. આ કઈ લાઇન છે? સ્ટેટિંગ લાઇન, બરાબર? અને વચ્ચે શું છે? સ્લીપિંગ લાઇન, એટલે તમારો એ થઈ ગયો, બરાબર? બીજી વખત પણ તમને બતાવું એટલે તમને બરાબર ખ્યાલ આવી જાય, બરાબર? આમાં પણ છે સ્ટેટિંગ લાઇન અને વચ્ચે છે સ્લીપિંગ લાઇન, બરાબર? આવી રીતે તમે બધા એના જે ટપકા આપેલા છે એ જોઈન કરશો એટલે સરસ રીતે તમારી લાઇનિંગ થઈ જશે, બરાબર? હવે નીચે આપણે જાતે લખવાનું છે. હવે આની તમે પ્રેક્ટિસ કરી એટલે નીચે તમે જાતે સરસ રીતે લખી શકશો, બરાબર? એટલે આપણે અહીંયા શું કરવાનું છે? પહેલા સ્ટેટિંગ લાઇન સરસ રીતે ધીમે ધીમે કરવાની, પહેલા ઉતાવળ કરવાની નહીં, બરાબર? ફટાફટ લખવા જશો તો શું થશે? લાઇન બહાર જતી રહેશે, બરાબર? એટલે અહીંયા એ કેવી રીતે કર્યો આપણે? બે સ્ટેટિંગ લાઇન કરી અને વચ્ચે શું કર્યું? સ્લીપિંગ લાઇન, બરાબર? સરસ, બરાબર? બીજો પણ તમને બતાવી દઉં એટલે તમારે ભૂલ ના પડે, અહીંયા વચ્ચે કોઈએ લખવાનું નથી, એટલું યાદ રાખવાનું, બરાબર? ઘણા બાળમિત્રોને એ જ ખબર નથી પડતી કે ક્યાંથી લખવાનું, બરાબર? એટલે કમ્પ્લીટ ક્યાંથી લખવાનું છે એ બરાબર તમારે જોઈ લેવાનું, જેથી કરીને તમારા અક્ષર બગડે નહીં. આવી રીતે તમારે એ બધા કરી દેવાના, બરાબર? ખાલી મેં તમને શીખવાડ્યું, પછી તમારે આ બધું ફિનિશ કરી દેવાનું, કમ્પ્લીટ કરી દેવાનું, ઓકે? ચલો હવે બી ફોર બોલ. બી ફોર શું થાય? બોલ, અને બોલ એટલે દડો, બરાબર? હવે આ દડાને પણ શું કરવાનું છે? આ જે લાઇનિંગ આપેલી છે એ લાઇનિંગ ઉપર આપણે કરવાનું છે. આ લાઇનિંગ ઉપર આપણે સરસ રીતે ધીમે 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 આમ દોડતા જઈશું એટલે આપણી લાઇનિંગ સરસ રીતે બહાર પણ નહીં આવે અને મસ્ત થઈ જશે, બરાબર? આવી રીતે તમારે એના ઉપર ધીમે ધીમે કરવાનું, ઉતાવળ કરવાની નહીં, બરાબર? આવી રીતે તમે કરશો એટલે સરસ રીતે તમારો બોલ તૈયાર થઈ જશે, ઓકે? આવી રીતે કરી અને પછી એમાં શું કરવાનું છે? કલર ફિલઅપ કરવાના છે, બરાબર? રંગબેરંગી કલર પૂરવા હોય, બરાબર? એક જ કલર પૂરવો હોય, તમારે જે મનગમતા કલર પૂરવા હોય એ કલર તમારે આમાં પૂરી દેવાના. એટલે બી ફોર બોલ, બોલ એટલે દડો. અહીંયા પણ આપણને આપેલો છે બી, બરાબર? એમાં પણ આપેલું છે પેલા શું છે? આ સ્ટેન્ડિંગ લાઇન. શું છે ભાઈ? સ્ટેન્ડિંગ લાઇન, બરાબર? પછી આ શું છે? બે કર્વ આપેલા છે. કર્વ એટલે શું? ઊંધો સી, બરાબર? સી આપણે આમ કરીએ પણ આ શું છે? ઊંધો સી, બરાબર? એટલે એને શું કહેવાય? કર્વ. આપણે આ બે કર્વ કર્યા
એટલે શું બની ગયો તમારો બી બની ગયો કેવી રીતે બન્યો સ્ટેન્ડિંગ લાઈન કરી બરાબર અને બે શું કર્યા આપણે કર્વ કર્યા એટલે આપણો શું બની ગયો બી બરાબર હવે એવી રીતે નીચે પણ અહીંયા બી ની લાઈન આપેલી છે બરાબર એમાં શું કરવાનું છે તમારે એ લાઈનિંગ ટપકા આપેલા છે એને જોડવાના છે બરાબર એમ બોલતા જવાનું આ સ્ટેન્ડિંગ લાઈન અને બે કર્વ એટલે શું બની ગયો બી બી ફોર બોલ બરાબર આવી રીતે તમારે નીચે આમ આમ કરતા જવાનું એટલે સરસ રીતે તમારું બી કમ્પ્લીટ થઈ જશે બરાબર હવે નીચે તમને એક લખીને બતાવી દઉં બરાબર નીચે એક લખીને તમને બતાવી દઉં કેવી રીતે લખવાનો તો આ નીચે છે એ રેડ લાઇનથી શરૂઆત કરી અને બ્લુ લાઇન સુધી લેવાનું અને બે કર્વ કરવાના એટલે શું બની ગયો તમારો બી બરાબર આવી રીતે ધીમે ધીમે લાઇનિંગ કરવાની એટલે બાકી ચૂંકી જાય નહીં ચલો સરસ રીતે થઈ ગયું ને લાઇનિંગ તમારી તો આવી જ રીતે મિત્રો તમારે આ એ અને બી એ તમારે ચોપડીમાં પૂરું કરવાનું છે બરાબર અને કલર પણ આમાં બંનેમાં પૂરી દેવાના એટલે તમારું એક પેજ કમ્પ્લીટ થઈ જાય પણ કલર ક્યારે પૂરવાના મમ્મી પપ્પા જોડે બેઠા હોય ત્યારે જ તમારે કલર પૂરવાના બરાબર ને હવે તમે સોશિયલ વર્ક પણ બધા સરસ રીતે કરો છો રમકડા પણ સરસ ઘરે બનાવો છો ને માટીના રમકડા મજા પડે છે ને ભાઈ હા એવી જ રીતે સ્કૂલમાંથી જે સોશિયલ વર્ક આપવામાં આવ્યું હોય એની તમારી પ્રવૃત્તિ મમ્મી જોડે બેસીને કરવાની એટલે તમને મજા પડશે બરાબર હવે આપ્યું છે એટલું હોમવર્ક તમારે પૂરું કરી દેવાનું ઓકે આવજો બાળ મિત્રો